હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 25 નવેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. તો મિત્રો, આજે તારીખ છે 25 નવેમ્બર 2020. તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું ડિટેલમાં. ઓકે, તો એમાં પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં ચિલ્ડ્રન ક્લાઇમેટ પુરસ્કાર 2020 જે છે એ કોણે જીત્યો છે? તો એ તાજેતરમાં જીતી લીધો છે વિનિશા ઉમાશંકરે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ છે વિનિશા ઉમાશંકર. અહીંયા તમે સ્ક્રીનશોટ લઈને રીડ પણ કરી શકો છો આ બધી વસ્તુ. ઓકે, તો આ જે વિનિશા ઉમાશંકર છે એ માત્ર 13 વર્ષની છે. કેટલા વર્ષની છે? 13 વર્ષની બાલિકા છે. અને એ પોતે ક્યાંથી બિલોંગ કરે છે? તો તમિલનાડુ રાજ્યથી બિલોંગ કરે છે અને એમણે જ જીત્યો છે ચિલ્ડ્રન ક્લાઇમેટ પુરસ્કાર 2020. હવે શેના માટે જીત્યો છે તો એના વિશે હું તમને કહી દઉં. અહીંયા લખ્યું જ છે ચિલ્ડ્રન ક્લાઇમેટ પુરસ્કાર ફોર ડિઝાઇનિંગ. શેના માટે જીત્યો છે? ડિઝાઇનિંગ. કેવી ડિઝાઇનિંગ? તો કે સોલાર પાવર આયર્નિંગ કાર્ટ. એટલે શું એ પણ હું તમને કહી દઉં કે જે સોલાર આયર્ન, જેના આયર્ન એટલે કે જેનાથી કપડાંને ઇસ્ત્રી કરી શકાય છે, બરાબર. તો આ જે સોલાર કાર્ટ છે એને ડિઝાઇન કરવા માટે આ એવોર્ડ એમને આપવામાં આવ્યો છે, રાઈટ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો કે સોલાર પેનલ જે છે એનો ઉપયોગ કરીને પણ કપડાંને ઇસ્ત્રી કરી શકાય છે. અને એવી જ ડિઝાઇન બનાવનાર વિનિશા ઉમાશંકર માત્ર 13 વર્ષની, જેમણે ચિલ્ડ્રન ક્લાઇમેટ પુરસ્કાર 2020 જીતી લીધો છે. બીજી વાત કરીએ તો 2016માં જે સ્વીડન દેશ છે એની કંપની જે છે જેનું નામ છે ટેલર્સ. ઓકે, તો ટેલર્સ એન્ડ એનર્જી કંપની જે છે એમના દ્વારા આ જે ચિલ્ડ્રન ક્લાઇમેટ પુરસ્કાર છે એની સ્થાપના કરવામાં આવી હતી. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે અહીંયાથી આપણે ચિલ્ડ્રન રિલેટેડ એવોર્ડની વાત કરીએ છીએ તો અહીંયા બધા મેં નાની ઉંમરના જે પુરસ્કાર મેળવ્યો છે એમના વિશે જ લીધું છે ઓપ્શન. તો એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ. અભિજીતા ગુપ્તાની વાત કરીએ તો માત્ર 7 વર્ષની બાલિકા છે અને દુનિયાની સૌથી નાની ઉંમરની લેખિકા બની ગઈ છે અભિજીતા ગુપ્તા. અને એમણે એક પુસ્તક પણ લખી છે જેનું નામ છે હેપીનેસ ઓલ અરાઉન્ડ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, ગ્રેટા થનબર્ગની વાત કરીએ તો આ જે છે એ 17 વર્ષની છે અને સ્વીડનથી બિલોંગ કરે છે. તો કે સ્વીડન મેગેઝિન દ્વારા જે 2019માં પર્સન ઓફ ધી યર તરીકે પસંદગી કરવામાં આવી હતી ગ્રેટા થનબર્ગની. ઓકે, શહાદત રહેમાનની વાત કરીએ તો એ પણ 17 વર્ષના છે અને જે એમને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન પીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે, શાના માટે? તો કે સાયબર બુલિંગ વિરુદ્ધ એમણે જે લડાઈ લડી હતી એમના માટે એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને પોતે બાંગ્લાદેશના છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, એવોર્ડ રિલેટેડ આટલા ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણો આન્સર શું છે? વિનિશા ઉમાશંકર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં ગાયો ઉપર ટેક્સ લગાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટ. ઓકે, તો જે ગૌવંશ છે, બરાબર. તો કે ગૌ એટલે ગાય, બરાબર. તો ગૌવંશના કલ્યાણ માટે જે પૈસા છે એટલે કે ફંડ ભેગો કરવા માટે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે ગાય ઉપર ટેક્સ લગાવ્યો છે. ઓકે, તો મધ્યપ્રદેશની વાત કરીએ, કેપિટલ શું છે? તો કેપિટલ છે ભોપાલ. અને આ જ ભોપાલમાં ભારતનું પ્રથમ ઈ કચરા ક્લિનિક જે છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, જે સતત 4થી વખત બની ગયા છે. બીજી વાત કરીએ રાજ્યપાલ, તો કે આનંદીબેન પટેલ. ઓકે, અને મધ્યપ્રદેશ ભારતના નકશાની અંદર મધ્યમાં હોવાથી એને હૃદય પ્રદેશ પણ કહેવામાં આવે છે. અને બીજું સોયા સ્ટેટ પણ કહેવામાં આવે છે. શું કામ સોયા સ્ટેટ? તો સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન મધ્યપ્રદેશ રાજ્યમાં થાય છે, જેથી એને સોયા સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો સૌથી વધુ નેશનલ પાર્ક ધરાવનારું રાજ્ય પણ મધ્યપ્રદેશ છે. કયા કયા? તો એક તો છે પેચ, પછી છે પન્ના, કાન્હા, બાંધવગઢ, વન વિહાર અને સતપુડા, બરાબર. તો આ બધા ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલા છે. બીજી વાત કરીએ તો મધ્યપ્રદેશનું એક શહેર છે જેનું નામ છે ઇન્દોર. તો આ જે ઇન્દોર છે
એ સતત ચોથી વખત ભારતનું સ્વચ્છ શહેર બની ગયું છે. ઓકે, અને સ્વચ્છતા માટે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરથી એક પ્લાસ્ટિક પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. કરંટ રિલેટેડ વાત કરીએ તો જે ગાય છે, તો ગાયો માટે મધ્યપ્રદેશનો જે આગરમાલા, યાદ રાખજો, મધ્યપ્રદેશનો આગરમાલવા જિલ્લાથી 2017માં ભારતના પ્રથમ કામધેનુ ગૌ અભયારણ્યની સ્થાપના થઈ હતી. તો અહીંયાથી તમે યાદ રાખી શકો છો ભારતનું પ્રથમ ગાય અભયારણ્ય ક્યાં આવેલું છે, તો મધ્યપ્રદેશના આગરમાલવા જિલ્લામાં આવેલું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા ભારતના પ્રથમ રાજ્યની વાત થાય છે તો આપણે અધર ઓપ્શનને પણ રિલેટ કરી શકશું. ઓકે, તો દિલ્હીની વાત કરીએ તો દિલ્હી જે છે એ વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. વૃક્ષ પ્રત્યારોપણ એટલે શું, કે જે કોઈ પણ જગ્યાએ કોઈ બાંધકામ કરવાનું હોય અને જો ત્યાં જે વૃક્ષ છે એ 80% વધારે એનો ઉછેર થઈ ગયો હોય તો એને કાપી નહીં નાખવામાં આવે, પણ એને ત્યાંથી ઉપાડીને બીજી જગ્યાએ એને શું કરવામાં આવે, રોપી દેવામાં આવે. એને જ કહેવાય છે પ્રત્યારોપણ, વૃક્ષ પ્રત્યારોપણ નીતિ. એટલે કે વૃક્ષોનું પણ, વૃક્ષો દ્વારા પ્રદૂષણ ઓછું ફેલાય છે વૃક્ષો હોવાથી, એટલે આ વૃક્ષ પ્રત્યારોપણની નીતિ હાથ ધરી છે દિલ્હી ગવર્મેન્ટે. રાજસ્થાનની વાત કરીએ તો જે બાયોફ્યુલ પોલિસી એટલે કે જૈવ ઈંધણ નીતિ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે રાજસ્થાન. હિમાચલ પ્રદેશ તો ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે જે નવી શિક્ષણ નીતિ આવી હતી તો એને લાગુ કરનાર પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ. બીજું તો કે હિમાચલ પ્રદેશ 100% એલપીજી, એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર, તો 100% એલપીજી કનેક્શન આપનારું ભારતનું પ્રથમ રાજ્ય છે હિમાચલ પ્રદેશ. તો આટલું તમે યાદ રાખી શકો છો આ ક્વેશ્ચનની અંદરથી. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ, તાજેતરમાં આદિત્ય વિક્રમ બિરલા કલા શિખર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે, તો આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એવોર્ડનું નામ છે આદિત્ય વિક્રમ બિરલા કલા શિખર પુરસ્કાર. ઓકે, તો આ જે છે એ નસરુદ્દીન શાહને આપવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો મિત્રો, આ છે નસરુદ્દીન શાહ. ઓકે, અને એમણે જે સાહિત્ય કલા કેન્દ્ર છે એમના દ્વારા એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે, એવોર્ડ રિલેટેડ અધર ઓપ્શનની ડિસ્કશન કરીએ તો રસ્કિન બોન્ડ જે પ્રસિદ્ધ રાઇટર છે એમને એક પુસ્તક લખી છે જેનું નામ છે હાઉ ટુ બી અ રાઇટર. ઓકે, અને એમને જ તાજેતરમાં જે ટાટા લિટરેચર લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ સૂદની વાત કરીએ તો UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા SDG હ્યુમેનિટેરિયમ એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુનિલ શેટ્ટીની વાત કરીએ તો તાજેતરમાં જ મહારાષ્ટ્રના જે રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી, તો એમના દ્વારા સુનિલ શેટ્ટીને ડૉક્ટર ભારતરત્ન આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, એમણે જે કોરોના મહામારી દરમિયાન યોગદાન આપ્યું છે એના કારણે. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં ડૉક્ટર સાયન્સ, ડૉક્ટર ઓફ સાયન્સ ડૉક્ટરેટ ઉપાધિથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે, તો એ તાજેતરમાં જ કરવામાં આવ્યા છે કે સિવાનને. ઓકે, આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે કે સિવાન. કોણ છે, તો જે ઇસરો શું છે, આપણા ભારતની સ્પેસ એજન્સી છે, તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આ એનું ફૂલ ફોર્મ છે. તો એમના જ અધ્યક્ષ કે સિવાનને તાજેતરમાં જ ડૉક્ટર ઓફ સાયન્સ ડૉક્ટરેટ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોણે સન્માનિત કર્યા છે, તો જે કર્ણાટક રાજ્ય છે એના રાજ્યપાલ કોણ છે, વજુભાઈ વાળા, તો એમના દ્વારા આ જે ડૉક્ટરેટ ઉપાધિ છે એમનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો 2019માં એટલે કે ગયા વર્ષે, ઓકે, જે તમિલનાડુ ગવર્મેન્ટ છે, તો તમિલનાડુ ગવર્મેન્ટે આ કે સિવાનને જે APJ અબ્દુલ કલામ પુરસ્કાર છે તો એનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેના માટે, તો જે ચંદ્રયાન 2, તમને બધાને ખ્યાલ છે મિત્રો, ચંદ્રયાન 2નું સફળતાપૂર્વક લોન્ચિંગ માટે તમિલનાડુ ગવર્મેન્ટે કલામ પુરસ્કારથી કે સિવાનને સન્માનિત કર્યા હતા. ઓકે, અધર ઓપ્શનની વાત કરી લઈએ તો જે રમેશ પોખરિયાલજી છે, આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે, એમને તાજેતરમાં જ વાતાયન લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે, નરેન્દ્ર મોદી, તો કે નરેન્દ્ર મોદીને સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર જે IG નોબેલ પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. રતન ટાટા, તો રતન ટાટાને ISCC એટલે કે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. ઓકે, આપણો આન્સર છે
કે સિવાન, જે ઇસરોના ચેરમેન છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, તાજેતરમાં કઈ બેંકે કાર્ડલેસ ઈએમઆઈ સુવિધાની શરૂઆત કરી છે? કાર્ડલેસ એટલે શું? તો કે કાર્ડ વગર. ઓકે, કાર્ડલેસ એટલે કે કોઈ પણ કાર્ડ વગરની જે ઈએમઆઈ સુવિધા છે એની શરૂઆત કરી છે. તો એ કરી છે આઈસીઆઈસીઆઈ બેંકે. ઓકે, તો ઈએમઆઈ એટલે શું? ઈએમઆઈનું પૂરું નામ છે ઇક્વેટર મંથલી ઇન્સ્ટોલમેન્ટ. ઓકે, તો આ શું છે હું તમને કહી દઉં કે જ્યારે તમે કોઈ પણ મોંઘી વસ્તુ ખરીદો છો, બરાબર, તો એના જે કોઈ પણ જેટલા પણ રૂપિયા છે તો તેને તમે અમુક અમુક હપ્તાની અંદર, એટલે કે અમુક અમુક ભાગમાં ચૂકવો છો, એને જ કહેવાય છે ઈએમઆઈ ભરવું. રાઈટ, મને ખ્યાલ છે ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે ઈએમઆઈ કોને કહેવાય. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે કાર્ડ વગર ઈએમઆઈ છે આ સુવિધા આપનારી પ્રથમ બેંક પણ બની ગઈ છે આઈસીઆઈસીઆઈ બેંક. ઓકે, ને આ જે કાર્ડલેસ ઈએમઆઈ છે એમના દ્વારા રિટેલ સ્ટોરમાં પૂરી તરફથી ડિજિટલ કાર્ડલેસની સુવિધા આપવામાં આવશે. ઓકે, આઈસીઆઈસીઆઈની વાત કરીએ તો સ્થાપના થઈ હતી 1994માં, હેડક્વાર્ટર સ્થિત છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર. પ્રેઝન્ટ ટાઈમના ચેરમેન કોણ છે? તો એ છે ગિરીશચંદ્ર ચતુર્વેદી. અને એમડી અને સીઈઓ કોણ છે? તો એ છે સંદીપ બક્ષી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો જે કાર્ડલેસ કેશ એટલે કે કાર્ડલેસ વિથડ્રોલની શરૂઆત કરનાર, એટલે કે કાર્ડ વગર પણ એટીએમમાંથી તમે પૈસા કાઢી શકો તો એવી સુવિધા આપનાર પ્રથમ બેંક પણ બની ગઈ છે આઈસીઆઈસીઆઈ બેંક. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો આ ક્વેશ્ચનની અંદરથી. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, કે તાજેતરમાં દુનિયાની પ્રથમ હાઇડ્રોજનથી સંચાલિત હોય એવી ડબલ ડેકર બસ જે છે એ કયા દેશે લોન્ચ કરી છે? તો એ લોન્ચ કરી છે સ્કોટલેન્ડ દેશે. અને તમે જોઈ શકો છો મિત્રો, આ રીતની બસ છે જે ડબલ ડેકર બસ એટલે કે બે માળની બસ હોય છે, અને જેને સ્કોટલેન્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને પૂરી રીતે હાઇડ્રોજનથી સંચાલિત છે. ઓકે, તો આપ તમે યાદ રાખી શકો છો. હવે આપણે વાત કરી લઈએ સ્કોટલેન્ડ વિશે. તો સ્કોટલેન્ડની કેપિટલ છે એડિનબર્થ. ઓકે, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. ઓકે, અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે તમારે કે આ જ સ્કોટલેન્ડનો એક શહેર છે જેનું નામ છે ગ્લાસ્કો. ઓકે, તો આ જ ગ્લાસ્કો શહેરમાં જે COP 26 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26 છે એનું આયોજન કરવામાં આવશે. બરાબર, તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે બીજી વાત કરીએ સ્કોટલેન્ડની, તો ગઈકાલના વિડીયોમાં જ આપણે જોયું હતું જે ફિક્શન માટેનો બુકર પુરસ્કાર છે, એટલે કે ફિક્શન 2020નો જે બુકર પુરસ્કાર છે એ કોને મળ્યો છે? તો ડગલસ સ્ટુઅર્ટને. ઓકે, અને આ ડગલસ સ્ટુઅર્ટ કોણ હતા? તો એક સ્કોટલેન્ડના પ્રસિદ્ધ લેખક હતા, અને એમને જ આ એવોર્ડ મેળવ્યો છે. અને આ એવોર્ડ મેળવનાર સ્કોટલેન્ડના બીજા વ્યક્તિ બની ગયા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો. અહીંયા દુનિયાના પ્રથમની વાત થાય છે તો તમે અધર ઓપ્શનને રિલેટ કરી શકશો. અમેરિકાની વાત કરીએ તો વિશ્વનો પ્રથમ જે સ્પેસ કમાન્ડ છે, શું છે? સ્પેસ કમાન્ડ, એને લોન્ચ કરનાર દેશ બની ગયો છે અમેરિકા. અને આ જે સ્પેસ કમાન્ડ છે એ લોન્ચ કરનાર પ્રથમ દેશ અમેરિકા તો છે જ, પરંતુ સ્પેસ કમાન્ડનું નામ શું છે? તો એ સ્પેસ કમાન્ડનું નામ છે સ્પેસ કોમ. ઓકે, આ એનું નામ છે. ઓકે, હવે સ્પેસ કમાન્ડ એટલે શું? તો જેવી રીતે જળસેના, થલસેના અને વાયુસેના હોય છે એવી જ રીતે આ સ્પેસ કમાન્ડ પણ એવું જ હોય છે. રાઈટ, તો આટલું તમે યાદ રાખી શકો છો. જાપાનની વાત કરીએ તો વિશ્વની સૌથી ઝડપી ચાલનાર જે બુલેટ ટ્રેન છે જેનું નામ શું છે? આ બુલેટ ટ્રેનનું નામ છે આલ્ફા એક્સ. બરાબર, તો આ જે ટ્રેન છે એનું ટ્રાયલ કર્યું છે જાપાને. ઓકે, તો આની ઝડપ કેટલી હશે? તો આની ઝડપ જે છે એ 400 કિલોમીટર પ્રતિ ઓવર એટલે કે 400 કિલોમીટર પર કલાકની ઝડપ હશે. અને આ જે આલ્ફા એક્સ વિશ્વની સૌથી ઝડપી ચાલતી બુલેટ ટ્રેન, જેની શરૂઆત 2030થી એને ચલાવવામાં આવશે. અને જ્યારે એની ચલાવવામાં આવશે આ બુલેટ ટ્રેનને, ત્યારે એની ઝડપ જે છે એ 300 કિલોમીટર પ્રતિ ઓવર થઈ જશે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. જર્મનીની વાત કરીએ તો હાઇડ્રોજનથી ચાલનાર, યાદ રાખજો, હાઇડ્રોજનથી ચાલનાર વિશ્વની પ્રથમ જે ટ્રેન છે એ ક્યાં ચલાવાય છે? તો જર્મનીમાં. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. અહીંયા પણ હાઇડ્રોજનથી સંચાલિત છે, પણ યાદ રાખજો મિત્રો, ડબલ ડેકર બસની વાત થાય છે. આપણે શું કીધું? જર્મનીમાં હાઇડ્રોજનથી ચાલનાર પ્રથમ ટ્રેનની વાત કરી છે. ઓકે, અને આ હાઇડ્રોજનથી સંચાલિત ડબલ ડેકર બસની વાત થાય છે જે સ્કોટલેન્ડે લોન્ચ કરી છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં
દિવ્યાંગજન સશક્તિકરણ યોજનાની શરૂઆત થઈ છે, તો એ તાજેતરમાં જ થઈ છે પંજાબની અંદર. ઓકે, તો આ જે પંજાબ ગવર્મેન્ટ છે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ દ્વારા દિવ્યાંગજન આ જે સશક્તિકરણ યોજના છે એની શરૂઆત કરી દેવામાં આવી છે. ઓકે, આ યોજના અંતર્ગત શું થશે? તો કે આ યોજના અંતર્ગત રાજ્યોના જેટલા પણ વિકલાંગ લોકો છે, એટલે કે દિવ્યાંગ લોકો છે, તો એ લોકોને સશક્ત બનાવવા માટે એમને ઘણા પ્રકારની ફેસિલિટી આપવામાં આવશે પંજાબ ગવર્મેન્ટ દ્વારા. ઓકે, પંજાબ વિશે ડિસ્કશન કરીએ તો પંજાબ અને હરિયાણા બંનેની કેપિટલ છે ચંડીગઢ, અને આ ચંડીગઢ ભારતનું પ્રથમ કેરોસીન મુક્ત શહેર પણ છે. ઓકે, આ તો કેરોસીન મુક્ત શહેર છે, પરંતુ ભારતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો પૂછવામાં આવે તો એ છે આપણા ગુજરાતનો ગાંધીનગર જિલ્લો. ઓકે, જિલ્લો તો ગાંધીનગર, શહેર તો ચંડીગઢ, આટલું તમે યાદ રાખી શકો છો. મુખ્યમંત્રી આપણે હમણાં જ વાત કરી, કેપ્ટન અમરિંદર સિંઘ. ઓકે, રાજ્યપાલ છે બીપી સિંઘ બદનોર, અને આજ પંજાબને પાંચ નદીઓનો સંગમ પણ કહેવામાં આવે છે. ઓકે, બીજી વાત કરીએ તો તાજેતરમાં જ પંજાબના પ્રથમ મહિલા મુખ્ય સચિવની નિયુક્તિ કરવામાં આવી છે, જેનું નામ છે વિની મહાજન. ઓકે, અને જે પંજાબ છે એમણે ત્રણ જે કૃષિ કાયદાના વિરોધમાં બિલ પાસ કરનાર પણ પ્રથમ રાજ્ય બન્યું છે પંજાબ રાજ્ય. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો પંજાબ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર. નેક્સ્ટ આપણે વાત કરીએ, તાજેતરમાં ભારતનો પ્રથમ મોસ પાર્ક જે છે એ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો એ ઉત્તરાખંડના નૈનીતાલ ખાતે સ્થાપિત કરવામાં આવશે. ઓકે, તો ઉત્તરાખંડનો જે નૈનીતાલ જિલ્લો છે ત્યાં આગળ મોસ પાર્કની સ્થાપના કરવામાં આવશે. હવે આ મોસ પાર્ક એટલે શું, એના વિશે ડિસ્કશન કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો પિક્ચરમાં, મોસ પાર્ક એટલે કે આવી રીતના જે છોડ હોય છે, એક પ્રકારના છોડ હોય છે જે ઔષધિના રૂપમાં એનો ઉપયોગ આપણે કરી શકીએ. ઓકે, આ એવો છોડ કે જેના પર ફૂલ ના લાગે. ઓકે, અને જે ફક્ત દિવાલ અને ઝાડ પર જ જોવા મળે, તો એને જ કહેવાય છે મોસ. ઓકે, તો આ જ મોસ પાર્ક સ્થાપિત થશે ઉત્તરાખંડના નૈનીતાલમાં. ઓકે, ઉત્તરાખંડ વિશે જાણીએ તો બે કેપિટલ છે, એક તો છે દહેરાદૂન. ઓકે, અને તાજેતરમાં જ એક નવી બનાવવામાં આવી છે જેનું નામ છે ગેરસેણ, જે ઉનાળા દરમિયાનની કેપિટલ રહેશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્ર સિંઘ રાવત. ઓકે, અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય. આટલું તમારે યાદ રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો વેલી ઓફ ફ્લાવર અને રાજાજી નેશનલ પાર્ક, ગંગોત્રી, નંદાદેવી, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, આટલે નેશનલ પાર્ક આવેલા છે ઉત્તરાખંડમાં. બીજી વાત કરીએ તો જે બરફ ચિત્તો છે એટલે કે સ્નો લેપર્ડ છે, તો એના સંરક્ષણ માટે ભારતનો પ્રથમ સ્નો લેપર્ડ સંરક્ષણ કેન્દ્ર એટલે કે બરફ ચિત્તા સંરક્ષણ કેન્દ્ર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લા ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. અને બરફ ચિત્તા દિવસ એટલે કે સ્નો લેપર્ડ દિવસ ક્યારે ઉજવાય છે? 23 ઓક્ટોબરના રોજ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરી લઈએ. પ્રથમ પાર્કની વાત થાય છે તો જે કર્ણાટક છે, તો કર્ણાટકના અશોકપુરમમાં, યાદ રાખજો, કર્ણાટકના અશોકપુરમમાં ભારતનું પ્રથમ જે ચંદન સંગ્રહાલય છે એ સ્થાપિત કરવામાં આવેલું છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની કેપિટલ કલકત્તામાં ભારતનો પ્રથમ ટાયર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. પંજાબની વાત કરીએ તો પંજાબના ચંડીગઢમાં એટલે કે કેપિટલ ચંડીગઢમાં રોક ગાર્ડન જે છે ભારતનું પ્રથમ એ સ્થાપિત કરવામાં આવ્યું છે. તો આટલું તમે પાર્ક રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં યાદ રાખી શકો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ, તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ COVID-19 સ્વ પરીક્ષણ કીટ જે છે એને મંજૂરી આપી દીધી છે ઘરેલું ઉપયોગ માટે? યાદ રાખજો, તો એ છે અમેરિકાએ. એટલે એનાથી શું થશે કે આ જે COVID-19 સ્વ પરીક્ષણ કીટ છે એનાથી તમે પોતાના ઘરે પોતે જ પોતાનું કોરોના પરીક્ષણ એટલે કે કોરોના ટેસ્ટ કરી શકશો, અને માત્ર 30 મિનિટની અંદર તમને આનું પરિણામ જે છે એ મળી જશે. તો ઘરેલું ઉપયોગ માટે એટલે કે ઘરે ઉપયોગ માટે પોતે જ તમે પોતાનું કોરોના ટેસ્ટિંગ કરી શકો એવી મંજૂરી આપી દીધી છે અમેરિકાએ. ઓકે, તો જે યાદ રાખજો અહીંયાથી, લુસીરા હેલ્થ કંપની, કઈ કંપની? લુસીરા હેલ્થ કંપની જે છે એમણે COVID-19 સ્વ પરીક્ષણ કીટ બનાવી છે અમેરિકામાં. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અમેરિકા વિશે વાત કરીએ તો અમેરિકાની કેપિટલ છે વોશિંગ્ટન DC. ઓકે,
અને પ્રેસિડેન્ટ તાજેતરમાં જ બન્યા છે 46મા ક્રમના, જેનું નામ છે જો બાઇડન. અને આ જે જો બાઇડન છે એ અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવનાર પ્રથમ રાષ્ટ્રપતિ પણ બની ગયા છે. 45મા ક્રમના રાષ્ટ્રપતિ તો એ હતા ડોનાલ્ડ ટ્રમ્પ, અને 44મા ક્રમના રાષ્ટ્રપતિ બરાક ઓબામા. ઓકે, અને અત્યારે તાજેતરમાં છે 46મા ક્રમના જો બાઇડન. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અમેરિકા વિશે થોડીક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો અમેરિકામાં જેટલા પણ ગવર્મેન્ટ સ્થળો આવેલા છે, એટલે કે રાષ્ટ્રીય સ્થળો, રાષ્ટ્રીય સ્મારકો આવેલા છે, તો જો કોઈ પણ વ્યક્તિ એને નુકસાન પહોંચાડશે તો એને 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે, એવું જાહેર કર્યું છે અમેરિકાએ. બીજી વાત કરીએ તો જે પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે તો એની ઉડાન પર પણ પ્રતિબંધ મૂક્યો છે અમેરિકાએ. ઓકે, અને બીજી વાત કરીએ તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પણ ઓફિશિયલી રીતે બહાર થઈ ગયો છે અમેરિકા દેશ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો હવે આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં 1300 વર્ષ જૂની ભગવાન વિષ્ણુની મૂર્તિ જે છે એ કયા દેશમાં મળી આવી છે? તો એ મળી આવી છે પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં. તો આ તમારે યાદ રાખવાનું છે, પાકિસ્તાન દેશનો જે સ્વાત જિલ્લો છે, સ્વાત જિલ્લો બરાબર, તો ત્યાં આગળ 1300 વર્ષ જૂની ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી છે. હવે અહીંયા હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે કોઈ પણ મૂર્તિ મળી આવે છે તો એને ખબર કેવી રીતે પડે કે એટલા વર્ષ જૂની છે? બરાબર, તો એના માટે એક ઇમ્પોર્ટન્ટ નામ છે તમારે યાદ રાખવાનું છે, કાર્બન ડેટિંગ. ઓકે, આ તમે ઇતિહાસ વાંચતા હશો તો તમને ખ્યાલ જ હશે, કાર્બન ડેટિંગ પદ્ધતિ. બરાબર, તો આ પદ્ધતિનો યુઝ કરીને તમે કે કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે બરાબર, અથવા તો કેટલા વર્ષ ઓલ્ડ છે, તો એનું તમે નક્કી કરી શકો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા. ઓકે, તો એટલા માટે જ આ કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શું છે? તો જમીનમાંથી મળેલ કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે એ નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એટલા માટે તો ઇતિહાસના જે કોઈ પણ જૂની વસ્તુ મળે છે એનું આપણે નક્કી કરી શકીએ કે આ વસ્તુ કેટલા જૂની, કેટલા વર્ષ જૂની મળી આવી છે. ઓકે, તો આ નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને આ જે 1300 વર્ષ જૂની ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી છે પાકિસ્તાનના સ્વાત જિલ્લામાંથી. ઓકે, હવે આપણે પાકિસ્તાન વિશે ડિસ્કશન કરીએ તો કેપિટલ શું છે? ઇસ્લામાબાદ. ઓકે, અને પ્રધાનમંત્રી કોણ છે? તો ક્રિકેટર ઇમરાન ખાન. પ્રેસિડન્ટ છે આરિફ અલ્વી. ઓકે, અને કરન્સી છે પાકિસ્તાની રૂપિયો. તો આટલું તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો ભારત, આપણો દેશ ભારત અને પાકિસ્તાનને વિભાજિત કરનારી રેખાનું નામ છે રેડ ક્લિફ રેખા. ઓકે, જ્યારે ભારત અને ચીન દેશને વિભાજિત કરનારી રેખાનું નામ છે મેકમોહન રેખા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, અને પાકિસ્તાનની સંસદ વિશ્વની એવી પહેલી સંસદ છે કે જે 100% સૌર ઉર્જાથી સંચાલિત હોય એવી પહેલી સંસદ પાકિસ્તાનમાં આવેલી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાં. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીં કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો મિત્રો, અને તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરી બાજુમાં 2 લાઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.